નમસ્કાર, મહેફિલની લોકડાઉનમાં આજે પ્રસ્તુત છે પ્રસિદ્ધ કવિ, લેખક, વક્તા, સંચાલક, સુરતી સર્જક ડોક્ટર રહીશ મણિયાર. કોરોના વાયરસના હાવની વચ્ચે આપ સૌને હાઉ ડુ યુ ડુ કહેવા આવી પહોંચેલા રહીશ મણિયાર સુરતથી. જય ક્વોરન્ટાઇન, જય લોકડાઉન. નયન દેસાઈની પંક્તિ કહેવાનું મન થાય આપ સૌ જામનગરના રહેવાસીઓને કે હું મજામાં છું, હું મજામાં છું એ મારો વહેમ છે, કે હું મજામાં છું એ મારો વહેમ છે, એ જ પૂછવાનું કે તમને કેમ છે. તો મિત્રો, આનંદની વાત એ છે કે બહુ જલ્દી આ દિવસો પૂરા થશે. પણ હકીકત એ છે કે 40 દિવસના લોકડાઉન પછી બધું ઠેકાણે પડતા હજી ઘણો સમય થાય. પણ સંતોષ પણ એક વાતનો છે કે સ્થિતિ ખરાબ છે. આપણને બધાને આ વાતનો સંતોષ છે કે સ્થિતિ ખરાબ છે, પણ સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને સુધારો ધીમે ધીમે થતો જ રહેશે એવું લાગે છે. આવો સમય નોબતના ચેતનભાઈ માધવાણી અને વિરલભાઈ રાજને અભિનંદન આપું કે લોકોને શું કરવું એ સૂચતું નથી એવા સમયમાં આ સરસ મજાના કાર્યક્રમો, પ્રવચનો તમારી સમક્ષ મૂકે છે. તો મિત્રો, લોકડાઉન ખોલ્યા પછી બધું પહેલાં જેવું જ હશે એમ કહી શકાય એમ નથી. જો કે પહેલાં હતું એ પણ બધું સારું જ હતું એમ પણ નહીં કહી શકાય, અને હવે પછી જે થશે એ બધું ખરાબ જ થશે એમ પણ નહીં કહી શકાય. મિત્રો, લોકડાઉનમાં આપણે ઘણું શીખ્યા, મગજના ઘણા તાળા ખોલ્યા. આવતીકાલે જગત જે સ્વરૂપ ધારણ કરશે અથવા આવતીકાલે જામનગર જે સ્વરૂપ ધારણ કરશે એ કદાચ જુદું હશે, એ નવું હશે, અને નવાનો હંમેશા રોમાંચ હોવો જોઈએ. મરીચનો એક શેર મને યાદ આવે છે કે નવીનતા પ્રાણપોષક છે, જે નવું જગત આવતીકાલે 3 મે પછી આપણી સામે ઉગડવાનું છે, કે નવીનતા પ્રાણપોષક છે, નવીનતાને ન ઠુકરાવો, કદી કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા. તો આ રેડિયાળ વિવાધાળ થઈ ગયેલા જીવનમાં કંઈક નવું બન્યું છે. મારો એક શેર મને યાદ આવે છે કે લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, કે લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, જીવનની એ નવી જ શરૂઆત હોય છે, કે જીવનની એ નવી જ શરૂઆત હોય છે. મિત્રો, આ કોરોના આવ્યું, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવો એક નવો શબ્દ તમને અને મને શીખવાડી ગયું, પણ એ સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે એક સાયકોલોજીકલ ક્લોઝનેસ પણ લાવ્યું. તમે જુઓ કે સાન ફ્રાન્સિસ્કોથી લઈને સુરત સુધી અને જોનિસબર્ગથી લઈને જામનગર સુધી આપણે બધા જ માનવો સરખા છીએ. એક વાયરસે પુરવાર કર્યું, ધર્મો એ પુરવાર ન કરી શક્યા, નેશનાલિટી એ પુરવાર ન કરી શકી, પણ એક વાયરસે સાબિત કરી દીધું કે બધા માણસો સરખા છે. મિત્રો, આ 40 દિવસમાં બહુ બધું, નજીકનું જોનારે તો પોતાના ઘરની અંદર એક આખું જગત જોઈ લીધું, પણ દૂરનું જોનારે આ 40 દિવસમાં આખા જગતને એક ઘરની જેમ જોયું. આ આટલું મોટું જગત, આટલું નાનું, આટલું એક ક્યારેય ફીલ નથી થયું. દુર્દશા જ્યારે આટલી વ્યાપક હોય ત્યારે આપણું એકલાનું લડાઈ નહીં, ઘણા તમારામાંથી અપસેટ હશે. અમારા જેવા કલાકાર મિત્રોનું, કલાકાર જગતનું તો 3 મહિના સુધી ઠેકાણું પડવાનું નથી. પણ હું જરા જુદી રીતે જોઉં છું. હું એમ વિચારું છું કે આપણા 70 કે 80 વર્ષના જીવનમાં આ 2-3 મહિના આ રીતે જરા જુદી રીતે પસાર થવાના હતા, એને થયા, થઈ ગયા. મિત્રો, જીવન પ્રોબ્લેમ્સ આવવાને કારણે દુઃખદ નથી થતું, જીવન પ્રોબ્લેમ્સનો સામનો ન કરી શકવાને કારણે દુઃખદ બને છે. અને સાચું કહું, જે પ્રોબ્લેમ તમને મારી નથી શકતો, જે પ્રોબ્લેમ તમને મારી નથી નાખતો, એ પ્રોબ્લેમ તમને વધુ શક્તિશાળી બનાવે છે. એટલે આપણે સૌ જે બચી ગયા છે એ સૌ વધારે શક્તિશાળી બનીને, વધારે અસરકારક બનીને દુનિયાનો સામનો કરીશું. ગાલિબનો એક શેર મને બહુ પસંદ છે, બહુ જ ગમે છે. હમણાં મેં ગાલિબનું ઉર્દુમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. તો એક આ શેર છે કે ઘર મેં ક્યા થા કે તેરા ગમ ઉસે ગારત કરતા, પછી ગુજરાતી પણ કરું છું, કે ઘર મેં ક્યા થા કે તેરા ગમ ઉસે ગારત કરતા, વો જો રખતે થે એક હસરતે તામીર તો હે. હવે ઉર્દુ સમજાય એવું નથી, ઉપરથી જાય છે, ગુજરાતી સાંભળો. કે દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને, દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને, અને ઘરમાં હતું શું કિંમતી શું લઈને એ જતે, કે ઘરમાં હતું શું કિંમતી શું લઈને એ જતે, ને તોડી શકે કોઈ ન બનેલા મકાનને, જે મકાન હજુ બન્યું જ નથી પ્લાનિંગ જ છે, કે તોડી શકે કોઈ ન બનેલા મકાનને, નિર્માણની બસ આ હતી કે હજુય છે, નિર્માણની બસ આ હતી કે હજુય છે. ઇમારતને કોઈ દુર્ઘટના તોડી શકે, ધરતીકંપ કે વાવાઝોડું નુકસાન પહોંચાડી શકે, પણ જે સપનું છે, જે નિર્માણની આશા છે, એને તમે કઈ રીતે નુકસાન પહોંચાડી શકો. તો મિત્રો, મગજને ગુલામીમાં, હતાશામાં બાંધી નાખનારી સાંકળ બહુ ભારે હોય છે, પણ તમે જ્યારે એને હચમચાવી નાખો ત્યારે જે સંગીત નીપજે છે એ દુનિયાનું સૌથી સુરીલું સંગીત હોય છે.
મારું એક મુક્તકમાં મેં આ વાત કરી છે કે સાંકળો જ્યારે પણ રણજણી હોય છે, સાંકળો જ્યારે પણ રણજણી હોય છે, કે સાંકળો જ્યારે પણ રણજણી હોય છે, જિંદગી તો ગઝલ ગણગણી હોય છે, કે જિંદગી તો ગઝલ ગણગણી હોય છે. ને આ શેર છે કે નિત્ય ફેંક્યા કરે ઈંટ પથ્થર કોઈ, કે નિત્ય ફેંક્યા કરે ઈંટ પથ્થર કોઈ, નિત કોઈ એ ઇમારત ચણી હોય છે, કે નિત કોઈ એ ઇમારત ચણી હોય છે. તો ગણી રહીવાલાનો શેર પણ મને આ તબક્કે યાદ આવે કે વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને, વિપદ એટલે મુશ્કેલી, કે વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને. તો મિત્રો, હવે પછી આપણા શેષ જીવનમાં, આપણી સ્મૃતિમાં એક પાનું, એક જ પાનું, વધારે નહીં, એક પાનું કોરોનાને નામ હશે, એક ઉતાર કોરોનાને નામ હશે, અને એક ચઢાવ પણ કોરોનાને નામ હશે. વિરલભાઈ અને ચેતનભાઈએ કહ્યું હતું કે લોકો બહુ ઉદાસ થઈ ગયા છે, લોકો બહુ થાકી હારી ગયા છે, એમને થોડું મોટિવેટ કરજો. એટલે આ થોડું બોલ્યો, બાકી આપણને આવું ફાવે નહીં. અમારે એક મનુભાઈ હતા, મનુભાઈએ છે ને જીવવાની આશા ગુમાવી દીધી. બીમાર હતા, બીમારી પણ જીવલેણ જ હતી, પણ મનુભાઈ સતત મરી જવાનું છે, મરી જવાનું છે એમ બોલ્યા કરે, એટલે બીજાને પણ ત્રાસ થાય, કોઈને ગમે નહીં. એટલે બધા કનુભાઈ પાસે, કનુભાઈ બહુ મોટા મોટિવેટર, બધાએ તૈયાર કર્યા કનુભાઈ કે તમે મનુભાઈ પાસે જાઓ, બે સારા શબ્દો કહો, અને જેથી એની અંદર જીવવાની આશાનો સંચાર થાય, આપણે મરી જવાની વાત ના કરી. મનુભાઈ તો ગયા, મનુભાઈની નાનકડી ખોલી એમાં દરવાજામાં વાંકા વળીને એન્ટર, અને સમજાવવા લાગ્યા કે જીવન કેટલું સુંદર છે. પછી ધીરે ધીરે બધી મજાની વાતો કરી મનુભાઈ સાથે, ને પછી કીધું કે તમારી 100મી વર્ષગાંઠ કઈ રીતે ઉજવવી જોઈએ એનું આપણે પ્લાનિંગ કરી, અને એમ કરીને વાત વાત મેં તો હસતા કરી દીધા, બધા ખુશ થઈ ગયા. આટલી વાત કરીને પછી કનુભાઈ બહાર નીકળતા હતા, બહાર નીકળતી વખતે શું કે મનુભાઈની ખોલીનો દરવાજો બહુ નાનો હતો, પાછો પેસેજ પણ આમ થોડો સાંકડો હતો. એટલે થોડો વિચાર કરીને કનુભાઈ બોલ્યા કે આ બધું બરાબર છે, પણ આટલા નાના દરવાજામાંથી આ લોકો, મનુભાઈ આ લોકો તમારી થાકડી કઈ રીતે બહાર કાઢશે? એટલે સાહેબ આવું કંઈ બોલાઈ જાય તો બધું મોટિવેશન બેકાર જાય. એટલે મારી અંદર રહેલા મોટિવેટરને વિરામ આપીને જે મારું મુખ્ય કામ છે એ તમારી સાથે કરીશ. એક હાસ્યનો પીસ મારા આજે રજૂ કરું છું. માણસ જીવનમાં બે કામ બહુ ગંભીરતાપૂર્વક કરે છે, એક અભ્યાસ અને બીજું લગ્ન. ઘણી વાર આપણે કરીએ નહીં, લોકો કરાવે, પણ બહુ ગંભીરતાથી અભ્યાસ અને લગ્ન બંને માણસે કરવું પડે. તો અમને બંનેમાંથી બહુ ભરપૂર મનોરંજન મળે છે. બંનેમાં માણસને આમ તો માર જ પડતો હોય છે, અભ્યાસમાં પણ ને લગ્નમાં, એકમાં સૂક્ષ્મ માર પડે, એકમાં સ્થૂળ પડે. તો મારે શિક્ષણ વિશે થોડી વાત કરવી છે. અમારા હસુભાઈ, તમે જાણો છો એમને, એ કહે છે કે અત્યારે વાલીને લૂંટે એવી સ્કૂલ છે, અમારા જમાનામાં વિદ્યાર્થીઓને કૂટે એવી શાળા હતી. જેમ કોર્ટમાં ગુનેગાર દંડ ન ભરી શકે તો જજ વધુ લાંબી સજાનો વિકલ્પ આપે, એમ અમારા જમાનામાં સ્કૂલ ફીનું પ્રમાણ, સ્કૂલ ફીનું પ્રમાણ નહીવત હોવાથી સજાનું પ્રમાણ વધારે રહેતું, અને વાલીઓ પણ શિક્ષક પાસે, અરે પટકાર જો હે, એ સિવાય બીજી કોઈ અપેક્ષા કે મહત્વકાંક્ષા રાખતા નહીં. એ જમાનામાં શિક્ષક જ વિદ્યાર્થીની નોટ પર લાલ લીટા કરતા, ક્યારેક વાસા પર લાલ લીટા કરતા. એ સિવાય વિદ્યાર્થી અને નોટ બંને શાળામાં કોરા જતા અને કોરા આવતા. મારા મિત્ર હસુભાઈ, સપ્તાહની શરૂઆતમાં સોમવાર થાય એટલે પપ્પા કહે કે સ્કૂલનો ટાઈમ થયો, ત્યારે એક મિનિટ એમ કહીને એક અગમ્ય આશાવાદ સાથે થર્મોમીટર બગલમાં મૂકીને જોતા. હવે તો બધું બંદૂક જેવું આવી જાય ટેમ્પરેચર માપવાનું, પણ તે જમાનામાં થર્મોમીટર હતું. તો થર્મોમીટર બગલમાં મૂકીને જોયા, થર્મોમીટરનો પારો નહોતો ચડતો, એ જોઈને પિતાશ્રીનો પારો ચડતો, એટલે સ્કૂલ જવું પડતું. તો એમના સ્કૂલના કેટલાક સંવાદ મને યાદ આવી રહ્યા છે, તમારા પણ આવા અનુભવો હશે. શિક્ષક સવાલ પૂછે ને તો હોશિયાર વિદ્યાર્થીઓ પોતાની પહેલી આંગળી ઊંચી કરે, હસુભાઈ પોતાની છેલ્લી આંગળી ઊંચી કરે. હવે આવા કામ માટે શિક્ષકે વારે ઘડી રજા આપે, છતાં હસુભાઈ દરેક પીરિયડમાં બે વાર ચાન્સ લેતા. એક વાર ભૂગોળના શિક્ષકે રજા ન આપી એટલે હસુભાઈ અકળાઈને કહ્યું, સર રજા ના આપો તો કઈ નહીં, પણ કમસે કમ આ ગેર થપ્પાનો દોધ અને ભાખરા નંગલના બંધ વિશે ભણાવવાનું બંધ કરો, બંધ તૂટી જવાની સંભાવના છે. તો ક્લાસમાં ડફોડ ન દેખાવા માટે હસુભાઈની એક ટ્રીક હતી, શિક્ષક હોશિયાર વિદ્યાર્થીને જવાબ આપવા ઉભો કરી દે, પછી પોતે આંગળી ઊંચી કરતા. પછી એવો અગાઉથી શિક્ષકને સમજ હતા કે આ બોલ્યો ને તો મને પણ આવડતું જ હતું. એકવાર શિક્ષકે જવાબ આપવા ઊભા થયેલા હોશિયાર વિદ્યાર્થીને બેસાડી દીધું, કે તું બેસી જા. પછી હસુભાઈનો પોઈન્ટ બ્લેન્ક પૂછ્યું, બોલ હસુ, બોલ તું, બોલ શું? તો કે રાજઘાટમાં કોણ સૂતું છે? એટલે હસુભાઈએ સામો સવાલ કર્યો કે રાજઘાટ ક્યાં આવ્યો? તો કે કેમ, ના ના નજીકમાં હોય તો જોઈ આવું કે ત્યાં કોણ સૂતું છે. તો શિક્ષકે ધોબીઘાટ લઈ જવા વગર હસુને દીધી નાખ્યો. આવા હસુભાઈના પિતાજી જો ઘરે નોટ જોવા માંગે તો એ એમ કહેતા કે સાહેબ પપ્પા સ્કૂલમાં નોટ તપાસવા માટે રાખી છે, અને સ્કૂલમાં નોટ માંગે ત્યારે બહાનાઓનો એક અજાયબ લિસ્ટ એમની પાસે હાજર રહેતું.
એક વાર ઇતિહાસના સર હોમવર્ક તપાસતા હતા ત્યારે સૌ કોઈએ નોટ ધરી, પણ હસુભાઈએ નોટના બદલે હાથ ધર્યો પ્રસાદી માટે. શિક્ષકે હોમવર્ક ક્યાં છે? હસુભાઈ કે નોટમાં છે. નોટ ક્યાં છે? ઘરે છે. ઘરે જઈને લઈ આવો સાહેબ. ચાર જણાને સાથે મોકલો. કેમ, નોટ એટલી બધી ભારે છે? સાહેબ, તો કબાટ એક તરફ નમી ગયું છે ને પપ્પાએ ટેકા માટે નીચે નોટ મૂકી છે, એટલે કબાટને ઉઠાવવા ચાર જણા જોયું છે. નોટ ભારે નથી, કબાટ ભારે છે. કમભાગ્ય ઘર નજીક જ હોવાથી હસુભાઈને ચાર વિદ્યાર્થી સાથે મોકલવામાં આવ્યા અને હડપ્પાના અશ્મિ જેવી નોટ લાવવામાં આવી. સાહેબે નોટ જોઈ પાના ફેરવ્યા. નોટ તો કોરી છે. ના સર, જુઓ ના, ઉપર નવનીત છાપેલું છે. અરે, અંદર કોરી છે એમ કહું છું. હા સર, અંદર તો કોરી છે. લા, હોમવર્ક ક્યાં છે? લગભગ તો સાહેબ આમાં જ હતું સર. તો આજે પૂછાઈ ગયું. ઇતિહાસ પીરિયડ ચાલતો હતો. આ કઈ અશોકનો શિલાલેખ થોડો છે કે 3000 વર્ષ સુધી ટકી રહે? બધા હસે એટલે શિક્ષક આવડાવે. ચૂપ, આખા ક્લાસરૂમને કલિંગમાં ફેરવી નાખીશ. તો આવી કરુણતા વચ્ચે હસુભાઈ ભગવાન બુદ્ધની જેમ કરુણા રાખીને ઊભા હતા. તો શિક્ષક કઈ અંગુલે માલ નહોતા એટલે છોટી ટેબલ પર ફટકારી જોરથી. અત્યારે ને અત્યારે ખૂણે બેસ. ને લખ. હસુભાઈ ખૂણે તો બેઠા, એની પ્રિય પ્રવૃત્તિ. પણ લખવાનું શરૂ ન કર્યું. કેમ કેમ લખતો નથી? પેન્સિલ નથી? છે ને. આ રહી સાહેબ. તો લખ ને, અકબર વિશે ટૂંકનો ન. મારું મોણું કેમ જુએ છે? સર, પૃથ્વીરાજ કપૂરની જેમ લાલચોળ થઈ ગયા. સર, મને વિચાર એમ આવે છે કે અકબરે આ અમારી જેમ આમ ઇતિહાસ ભણવામાં ટાઈમ વેસ્ટ કર્યો હોત તો એ શહેનશાહ થયો હોત. એણે તલવાર પકડેલી, હું છોટી પકડું એ પહેલાં તું પેન્સિલ પકડ. સાહેબ, પકડેલી જ છે. તો લખ ને, અક્કલના બુઠ્ઠા. ભાઈ, અક્કલ બુઠ્ઠી નથી સર, પેન્સિલ બુઠ્ઠી છે. છોલવાની છે તો છોલવા માટે મુહૂર્ત કાઢવાનું છે. ના સાહેબ, સંચો કાઢવાનો. સંચો ક્યાં છે? બાબુએ લઈ લીધો. રેલો આવ્યો એટલે બાબુ બોલ્યો. એ સાહેબ, હસુડિયા મારું રબર લઈ લીધું, તું એને સંચો લઉં કે નહીં લઉં? સર, કે બાબુડિયા તો ચૂપ બેસ. હસુ, તું બસ, હોમવર્ક કેમ ના કર્યું? એટલે હસુ કહે છે, સાહેબ એને મારો સંચો વાપર્યો તો એનું રબર વાપરું કે નહીં? ડફોડ વાત ના બદલ. એક એક હોમવર્ક ક્યાં છે? સર, એ જ કહું છું કે કરેલું હોમવર્ક રબરથી ભૂસી નાખ્યું. સર, હાથમાં છોટી લઈને. હાથ ક્યાં છે તારો? હાથ હાથ ક્યાં છે? છોટી પડે. હસુભાઈ હાથ લાગો. છોટી પડે એ પહેલાં રિસેસનો બેલ પડ્યો. જેમ ક્રિકેટમાં દિવસ પૂરો થતા અમ્પાયર બેલ ખસેડી લે, એમ હસુભાઈએ ઉગામેલી છોટીની નીચેથી હાથ ખસેડી દીધો અને શિક્ષકને બ્રહ્મ જ્ઞાન આપ્યું કે સાહેબ પહેલા જ હાથ ધર્યો હતો, મારી લેવાના બદલે ફાલતુમાં ટાઈમ વેસ્ટ કર્યો. એમ કહીને હસુભાઈ વર્ગમાંથી મેદાન રૂપી સ્વર્ગમાં ભાગી ગયા. મારે ચોથા ધોરણ સુધી આવું ચાલ્યું. ક્લાસમાં એકલા છોકરાઓ હતા એટલે માર ખાવાની પણ બહુ શરમ નહોતી લાગતી. શિક્ષકો પણ સામ્યવાદી હતા, બધાનો વારો હતો. પછી કો એજ્યુકેશન આવ્યું, સહશિક્ષણ. સહશિક્ષણના કારણે શિક્ષણ આપોઆપ સહ્ય બની ગયું. સાહેબ, માણસ અડધી જિંદગી પોતે ભણવામાંથી કેવી રીતે છટકવું અને બાકીની જિંદગી પોતાના બાળકો ભણવામાંથી ન છટકે એ જોવામાં એની જિંદગી પસાર થઈ જાય. અમારા હસુભાઈનો પુત્ર હેમિશ, એમની અભ્યાસની પરંપરાનો સાચો વારસદાર, એની એક વાત સાંભળીને આપણે પૂરું કરીએ. એક વાર છે ને કેલેન્ડરમાં લાલ તારીખ નહોતી, તે છતાં હેમિશ લોકડાઉન પણ નહોતું અને તે છતાં સ્કૂલ સમયે હેમિશ ઘરે હતો. એટલે હસુભાઈ ખીજાય, ફરી કાપતી મારી. તો હેમિશ કહે છે કે કોઈ મરી ગયું એની રજા છે પપ્પા. હસુભાઈ બોલે, ઉલ્લુ કોને બનાવે છે? ગાંધીજી, સરદાર, કોઈના મરણની રજા પડતી નથી. દીનદયાળ, હેડગેવાર, એની પણ રજા હજુ સુધી જાહેર થઈ નથી. તો એવો કયો માણસ ગુજરી ગયો આજના દિવસે? તપાસ કરતા ખબર પડી કે દીકરો સાચો હતો, સ્કૂલના એક ટ્રસ્ટી ગુજરી ગયા હતા. પછી થોડા દિવસ પછી હસુભાઈ વાલી મિટિંગમાં ગયા. ત્યારે મિટિંગમાં હેમિશે સ્ટેજ પર બેઠેલા પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ બધાનો દૂરથી પરિચય કરાવ્યો. વચ્ચે બે ધોતીવાળા દાદા બેઠેલા હતા. એટલે હસુભાઈ પૂછ્યું કે આ બે જણા વચ્ચે ધોતીવાળા કાકા બેઠા છે એ કોણ છે? એટલે એમ છે કે એ બે અમારી રજાઓ છે, એ ટ્રસ્ટી હતા. તો હસુભાઈ હેમિશને કાયમ કહેતા કે ક્લાસમાં બધા સાથે દોસ્તી રાખવી. હેમિશ કે હા રાખવી જોઈએ, ખબર નહીં એક્ઝામમાં કોનો કોની સાથે નંબર આવે. તો આ હેમિશની જીએફ પ્રેરણાની, આ એ પણ બહુ મોટો વિષય એની વાત સાંભળો. આમ તો એ વિદ્યાર્થીઓ આમ પેપર શરૂ થાય ને પરીક્ષાનું, એ પહેલાં એકબીજાને બેસ્ટ લખે, પણ ભૂલથી હેમિશ અને પ્રેરણાનો નંબર જો બાજુ બાજુમાં આવી જાય તો બંને એકબીજાને હાર્ડ લક છે. આમ પાછા કેમ કે ખબર હોય કે આમાં કંઈ ફાયદો નથી બાજુમાં આવ્યો એનો. આમ પાછા બંનેને જે કંઈ આવડે એની બંને કોપી કરતા. એક વાર ભૂગોળના પેપરમાં પૂછાયું હતું કે આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો. હવે વાંચ્યા વગર પરીક્ષા આપવાનો એક મોટો ફાયદો એ છે કે પરીક્ષા ટાણે તમારી વિચારશક્તિ બહુ કીધી. હેમિશ માથું ખચવાડવા લાગ્યું કે આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ. પછી બહુ વિચારીને એણે લખ્યું કે સોનિયા અને સાનિયા. એટલે પ્રેરણાદીએ પણ કોપી મારી. ટીચર આવી કોપીથી કોપાયમાન થઈ ગયા અને પ્રેરણાડી અને હેમિશને બંનેને કોપી કેટ અને કોપી ડે કોપી ડોગ કહેતા, કોપી કેટ અને કોપી ડોગ કહેતા. આ લોકો ત્રીજા ધોરણમાં હતા ત્યારે ટ્યુશન ટીચરે આઈએમપી આપેલી કે માય ફ્રેન્ડ પૂછાવાનો છે, માય ફ્રેન્ડ નિબંધ ગોખી નાખો. બંને ગોખી નાખે બરાબર, ગોખવામાં આજની પેઢીને કોઈ ન પહોંચે. પણ કમનસીબે પરીક્ષામાં માય ફ્રેન્ડના બદલે નિબંધ કયો પૂછાયો? માય ફાધર.
પ્રેરણાએ તો જાદુ જોયા વિચાર્યા વગર માય ફ્રેન્ડ નિબંધ ઠોકી જ માર્યો. બહાર આવીને સ્માર્ટ એમ વિશે કીધું, બધું માય ફ્રેન્ડ નહીં માય ફાધર નિબંધ પૂછાયો હતો. પ્રેરણા કે તો જે પૂછે તે આપણને જે આવડે એ જ લખાય ને. અને આવી રીતે લખીએ ઘણી વાર માર્ક મળી પણ જાય. એમ કે ના ના ડોબી જરા દિમાગ ચલાવીને સોચીને લખાય. કે પ્રેરણાથી અહોભાવથી જોવા લાગી, હે જા તને માય ફાધર નિબંધ આવડતો હતો? એમ બોલ્યો કે ના પણ મેં એક મસ્ત ટ્રીક મારી. માય ફ્રેન્ડ નિબંધમાં જ્યાં જ્યાં ફ્રેન્ડ આવતું હતું ત્યાં ત્યાં ફાધર લખી દીધું. સિમ્પલ સિમ્પલ બહુ કોમ્પ્લિકેટેડ નીકળ્યું. પ્રિન્સિપાલ સાહેબે હસુભાઈને અને હેમાબેનને બોલાવ્યા, વાલીને બોલાવ્યા અને સામે એમના સપૂતની ઉત્તર ગોળી મૂકી. પોતાના સપૂતે અંગ્રેજીમાં 8 લીટીનો નિબંધ લખ્યો એ જોવા માત્રથી, વાંચતા તો વાર લાગી પણ એ જોવા માત્રથી હસુભાઈ ગદગદ થઈ ગયા. હેમાબેન તો મનોમન ટ્યુશન ટીચરની ફી વધારી આપવાનો નિર્ણય લીધો. ઓરિજિનલ નિબંધમાં જ્યાં જ્યાં ફ્રેન્ડ હતું ત્યાં ત્યાં તેમની સાથે ચતુરાઈપૂર્વક ફાધર કર્યું. અગાઉ આવું કરવાથી માર્ક મળી પણ ગયા છે. અમુક શિક્ષણમાં માત્ર લંબાડ જોઈએ માર્ક આપે, ઊંડાણમાં જાય જ નહીં. તો હસુભાઈએ ક્ષમતા મુજબની સ્પીડથી પોતાના દીકરા હેમિસનો મોડિફાઈડ નિબંધ વાંચ્યો. નિબંધ છે માય ફાધર અને પેલા એ માય ફ્રેન્ડ પરથી શબ્દ બદલી બદલીને કર્યો છે. હવે તમે તમારી રીતે શબ્દ બદલજો. જ્યાં ફાધર છે ત્યાં નિબંધનું પહેલું વાક્ય હતું આઈ હેવ લોટ્સ ઓફ ફાધર્સ. શું હતું? ફ્રેન્ડના બદલે એને ફાધર્સ કરી દીધું. આઈ હેવ લોટ્સ ઓફ ફાધર્સ એટલે હસુભાઈ એમાં બેનને સમજ્યું. સમ ઓફ માય ફાધર્સ આર મેલ એન્ડ સમ આર ફિમેલ. ત્રીજું વાક્ય માય મધર હેલ્પ્સ મી ટુ મેક ન્યુ ફાધર્સ. હસુભાઈ ફરી એમાં બેન સમજ્યું. શી સેઝ વન શુડ હેવ મેની ફાધર્સ. હવે એમાં બેનને પણ સમજ પડવા લાગી. આપણા કોઈ પણ નિબંધમાં ગાંધીજી તો આવે. ગાંધીજી સેડ યોર ટ્રુ ફાધર ઇઝ યોર નેબર. હસુભાઈ વિચારવા લાગે કઈ તરફનો. સો આઈ હેવ મેની ફાધર્સ ઇન નેબરહુડ. હસુભાઈને દુઃખદ જવાબ પણ મળી ગયો. આઈ હેવ સમ ફાધર્સ ઇન સ્કૂલ ઓલ્સો. હેમાબેન પણ હવે તો સ્કોપ પામે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે હુ ઇઝ માય બેસ્ટ ફાધર. આઈ લવ ધેમ ઓલ. રિયલી અ પર્સન હુ હેઝ નો ફાધર ઇઝ અનલકી પર્સન. વી શુડ બીકમ ફાધર ઓફ એઝ મેની પીપલ એઝ વી કેન. હસુભાઈએ રાહ જોયું કે મધર દીકરાને લાફો મારે છે કે એ કામ પોતે એટલે કે વન ઓફ ધ ફાધર થી કરવું પડશે. પણ હેમાબેને પ્રિન્સિપલની હાજરીની અમાન્ય કરીને આદર્શ મધર બનતા કહ્યું કે બેટા આવું લખાય પપ્પાને કેટલું દુઃખ થાય. તો મિત્રો કોરોનાના કપરા કાળમાં સરસ રીતે આપણે સમય પસાર કરીએ. ખૂબ ઝડપથી એક નવા વિશ્વ તરફ એક નવી સવાર તરફ ગતિ કરીએ. કોઈને દુઃખી કરીએ નહીં અને જાતે દુઃખી થઈએ. ખૂબ ખૂબ આભાર અને નોબતનો પણ ફરી એકવાર આભાર.